વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સ્વાધ્યાય 6.2 નો દાખલો બીજો. તો એની રકમ આપી છે બિંદુઓ ઈ અને એફ એ પી ક્યુ આરની ત્રિકોણ પી ક્યુ આરની બાજુઓ અનુક્રમે પી ક્યુ અને પી આર પર આવેલા છે. તો આ ત્રિકોણ પી ક્યુ આર છે, એની બાજુ ઉપર ઈ અને એફ બે બિંદુ આવેલા છે. નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR, EF સમાંતર QR છે કે કેમ તે જણાવો. તો અહીંયા તમને આકૃતિની સમજ આપી છે. E અને F પી ક્યુ આરની બાજુ ઉપરના બિંદુ છે. આ પી ક્યુ આર એની બાજુ ઉપર E અને F આપ્યા છે, એટલે આ EF અને QR એ બે સમાંતર છે કે નહીં એ ચકાસવાનું છે. એના માટે તમને ત્રણ રકમ આપી છે, એ રકમ ઉપરથી તમારે ચેક કરવાનું. તો મિત્રો, પહેલાં તો આપણે આના સૂત્ર બનાવી લઈએ એટલે તમને ખ્યાલ આવે. તો પહેલું સૂત્રનું બનશે, ટૂંકમાં આપણે સૂત્ર લખી નાખીએ, આ પીઈ છેદમાં આખે આખું પી ક્યુ બરાબર અહીંયા પી એફ છેદમાં આખે આખું પી આર. બીજું સૂત્ર આ નીચેનું ઈ ક્યુ છેદમાં પી ક્યુ અહીંયા એફ આર છેદમાં પી આર. ત્યાર પછી ત્રીજું સૂત્ર, તો એ બે ઉપર નીચેના પી ઈ છેદમાં ઈ ક્યુ, આટલું પી ઈ અને ઈ ક્યુ. અહીંયા પી એફ છેદમાં એફ આર, પી એફ છેદમાં એફ આર. આ આપણે મેન ત્રણ સૂત્ર બનાવી નાખ્યા. હવે આમાંથી ચેક કરીએ આપણે. તો પહેલો દાખલો લખીએ, દાખલા નંબર એક પહેલા, સોરી બીજાનો પહેલો, બીજાના પહેલાની અંદર જોઈએ તો પીઈ અને ઈ ક્યુ. તો અહીંયા છે પીઈ અને ઈ ક્યુ, એ બે આપ્યા છે. પીએફ પીએફ અને એફ આર એટલા આપ્યા છે. તો આપણે ચેક કરવાનું છે સમાંતર છે કે નહીં. આના બરાબર આ થાય તો સમાંતર થાય, આપણે ચેક કરીએ. તો પહેલાં લખીએ પીઈ છેદમાં ઈ ક્યુ બરાબર. પીઈ આપણને પૂછે 3.9 ગુણ્યા, સોરી છેદમાં 3.9 છેદમાં ઈ ક્યુ આપ્યા છે 3. હવે મિત્રો, તમે આના છેદ ઉડાડો અથવા આમ કરો, બરાબર છે. તો અહીંયા પોઈન્ટ કાઢવું તો 39 નીચે 10 થઈ જાય અને આ થઈ જાય 3. પોઈન્ટ નીકળી જાય, પોઈન્ટ કાઢો નીચે 10 થઈ જાય, 13 39 આ 3 3 ઉઠશે એટલે 13 10. એવું જ આપણે એનું બીજો ભાગ મેળવીએ, પી એફ છેદમાં એફ આર. પીએફ આપણને આપ્યા છે 3.6 છેદમાં એફ આર આપ્યા છે 2.4. આ રીતનું આમાં પણ પોઈન્ટ કાઢ હોય તો નીચે 10 થઈ જાય એટલે આવું થાય 36 10 અને 24 10. આ રીતનું થાય, આ બે ઉડશે એટલે અહીંયા 36 24. હજી આમાં છેદ ઉડાડીએ તો 12 13 36 અને 12 2 24, 12 11 3 2. આવું વધ્યું. હવે જો મિત્રો, પીઈ છેદમાં ઈ ક્યુ એનો જવાબ 10 13 10, પીએફ છેદમાં એફ આર એનો જવાબ 3 2, એટલે આ અને આ બે હરખું થવું જોઈએ. તો એ બે સમાન થયા નથી. આમ પીઈ છેદમાં ઈ ક્યુ નોટ ઇક્વલ ટુ પીએફ એફ આર છેદમાં એફ આર, આ બે હરખા થયા
नहीं एनो जवाब अत्यारना छेद में दस आव्यो आ त्रणना छेद में बे आव्यो बेना जवाब छे आ सूत्र मुजब समान थवा जोईए समान नथी आ बे समान होय तो आ रेखाओ छे ई समांतर थाय माटे आपणे चेक करवानुं कीधुं समांतर छे के नहीं माटे ई एफ समांतर क्यू आर नथी આવું આપણે લખ્યું. હજી એક આપણો બીજો દાખલો જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવે. તો અહીંયા આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં પીઈ ક્યુ ઈ એટલે કે ઈ ક્યુ ક્યુ ઈ કે અથવા ઈ ક્યુ પીએફ અને એફ આર એટલી વસ્તુ આપી છે આની જેમ જ. તો અહીં આપણે પહેલાં લખીએ અહીં PE છેદમાં EQ આપણી પાસે PE આપ્યા છે 4 અને EQ આપ્યા 4.5 અહીં આપણે છેદમાં પોઈન્ટ કાઢવું હોય તો 45ના છેદમાં થાય 10 છેદનો છેદ અંશમાં આવી જાય એટલે એવું થાય 4×10 નીચે આવશે 45 આમાં છેદ ઉડાડીએ તો 9545 થાય 9545 અને 5×2 10 5×5 ઉડશે 4×2 8 અને નીચે આવશે 9 તો આપણને મળ્યું 8ના છેદમાં 9. હવે આપણે પીએફ છેદમાં એફ આર મેળવીએ. હવે પીએફ છેદમાં એફ આર આપણી પાસે એફ આર અહીંયા છે 8 તો 8 અને પીએફ છે 8 પછી આર એફ છે 9. તો હવે જો આ દાખલામાં સમાન આવ્યું પીઈ છેદમાં ઈ ક્યુ એનો જવાબ આવ્યો 8ના છેદમાં 9. પીએફ છેદમાં એફ આર એનો જવાબ પણ 8ના છેદમાં 9. આમ પીઈ ઈ ક્યુ બરાબર એફ પીએફ છેદમાં એફ આર થાય. પીઈ છેદમાં ઈ ક્યુ બરાબર પીએફ છેદમાં એફ આર થાય. કેના પરથી આપણે કિંમત મૂકી કેના પરથી આમ ઈ એફ સમાંતર ક્યુ આર છે. મિત્રો જો આ દાખલામાં આ બેના 13ના છેદમાં 10 ને 3ના છેદમાં 2 એ જવાબ સરખા એવા નહોતા એટલે સમાંતર નથી. આમાં બેના જવાબ સરખા આવ્યો એટલે સમાંતર છે. ત્યાર પછી આપણે ત્રીજો દાખલો જોઈ લઈએ. બરાબર ત્રીજા દાખલાની અંદર પી ક્યુ આપ્યા છે પી આર આપ્યા છે પીઈ આપ્યા છે અને પીએફ આપ્યા છે. તો આર્યું પી ક્યુ પી આર પીઈ પીએફ એટલે કે પહેલું સૂત્ર લાગુ પડશે. અહીં દાખલો આપણે ત્રીજો જોઈએ છે. તો પહેલાં લખીએ પીઈ છેદમાં પી ક્યુ. પીઈ આપણી પાસે છે પીઈ 0.18 છેદમાં પી ક્યુ છે 1.28. મિત્રો આપણે એના છેદ કાઢવા હોય પોઈન્ટ પછી બે આંકડા એટલે 100 આવશે એટલે 18ના છેદમાં 100 અહીંયા 128ના છેદમાં 100 આ ઉઠશે. બરાબર અહીંયા વધ્યું 18ના છેદમાં 128 તો 9×2 18 છેદ ઉડાડવાની વાત કરીએ તો 9×2 18 અહીંયા આપણે છેદ ઉડાડવો હોય તો 64×2 128 64×2 128 આ 2×2 ઉડશે એટલે 9ના છેદમાં 64 એટલા વધ્યા. હવે આપણે બીજોનો ભાગ મેળવીએ પીએફના છેદમાં પીઆર. પીએફ છેદમાં પીઆર તો આપણી પાસે પીએફ છે અહીંયા 0.36
અને પીઆર છે 2.56. 0.36 એટલે 36 પોઈન્ટ પછી 2 આગળ એટલે 36ના છેદમાં 100. અહીંયા 2.56 એટલે 256 ના છેદમાં 100 છેદ ઉડા જે વૈધુ એ લખીએ તો અહીંયા વધશે 36ના છેદમાં 256. બરાબર છે, આપણને બધાને ખ્યાલ છે 9 4 36 અને 64 64 256. 64 64 256 એટલે 4 4 ઉડશે, તો અહીંયા પણ જવાબ આવ્યો 9 ના છેદમાં 64. તો આનો જવાબ આવ્યો 9 ના છેદમાં 64, આનો પણ જવાબ આવ્યો 9 ના છેદમાં 64. તો આપણે અહીંયા લખીએ આમ આ દાખલાનો પીઈ છેદમાં પી ક્યુ એનો જવાબ આવ્યો 9 ના છેદમાં 64, પીએફ છેદમાં પીઆર એ પણ જવાબ આવ્યો 9 ના છેદમાં 64. એટલે આ બે કેવા થયા, સરખા થયા. તો અહીંયા આમ પીઈ છેદમાં પી ક્યુ બરાબર પીએફ છેદમાં પીઆર થાય, માટે આ રેખા છે ઈએફ સમાંતર ક્યુઆર થાય. તો અહીંયા પણ એવું જ થયું, કિંમત મૂકી બેના જવાબ સરખાવ્યા, બે સરખાવ્યા એટલે સમાંતર છે. આ દાખલામાં પણ બેના જવાબ સરખાવ્યા એટલે સમાંતર છે. પહેલા દાખલામાં બેના જવાબ સમાન નહોતા આવ્યા એટલે સમાંતર ન હતું. તો મિત્રો આ રીતના આપણે 6.2 ના દાખલો પહેલો અને બીજો બે જ દાખલા ગણતરીના હતા એ આપણે બે જોઈ લીધા.